એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. 150 વર્ષનો અમદાવાદના નકશાઓનો ભવ્ય ઇતિહાસ. અમદાવાદમાં આવેલ સેપ્ટ યુનિવર્સિટી ખાતે ઓરડાના સહયોગથી મેપ્સ ઇન હિસ્ટરી અર્બન ટ્રાન્સફર્સ ઓફ અમદાવાદ શીર્ષક સાથે એક એક્ઝિબિશન યોજાયું છે, જેમાં 150 વર્ષ પહેલાં બનેલા અમદાવાદના નકશાથી લઈ વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમ, રિલીફ રોડનું બાંધકામ, વિવિધ પ્રકારના દસ્તાવેજો, વોટર સપ્લાય મેપ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ એક્ઝિબિશનમાં છેલ્લા 150 વર્ષમાં પ્રકાશિત થયેલી મુખ્ય નકશાઓ એકઠા કરવામાં આવ્યા છે. 1881માં જ્યારે પહેલીવાર સિટી સર્વે કરવામાં આવ્યો તે સમયે વિવિધ પ્રકારના નકશાઓ તૈયાર કરવામાં આવ્યા હતા, અને આ સર્વેમાં મિલકતના માલિકોની માહિતી, સર્વે નંબર, ધાર્મિક અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 19મી સદીના અંત સુધીમાં બોમ્બેની પ્રેસિડેન્સી દ્વારા 2000થી વધારે વસ્તી ધરાવતા એરિયાનો સર્વે કરવામાં આવ્યો અને તેનો ઉપયોગ શહેરી વિસ્તારમાં આયોજન અને વહીવટ માટે કરવામાં આવ્યો. મેં એક આર્કિટેક્ચરલ બેકગ્રાઉન્ડ સે હું, મેં યહાં પે સેપ્ટ મેં એક અભી સમર એક્ઝિબિશન હેલ્ડ હો રહા હૈ, વહાં પે એક્ઝિબિશન દેખને આયા હું. અભી મેંને યહાં પે જો પૂરો પ્લાનિંગ હૈ અમદાવાદ કા, વો વાલા સેશન અભી એક્સપ્લોર કિયા હૈ કિ વહાં પે કૈસે અમદાવાદ કહાં સે કહાં તક એક્સપ્લોર હુઆ હૈ, ક્યા ટાઉન પ્લાનિંગ્સ હૈ, કિ હમ આગે ફ્યુચર મેં જા રહે હૈ, જૈસા ગ્રોથ હો રહા હૈ, જૈસે નયે નયે સબકો ઘર ચાહિયે, તો ઘર ગ્રોથ હો રહા હૈ, તો ઉસ હિસાબ સે હમ કૈસે ટ્રાફિક વગેરા સબ સારી ચીઝે કન્ક્લુડ કરકે એક અચ્છે તરહ સે કૈસે ગ્રો કર સકતે હૈ, વો અભી હમને પૂરા યહાં પે દેખા, કૈસે હમ કહાં થે ઓર કહાં તક આયે હૈ. જૈસા કિ આપકો પતા હોગા ગાંધીનગર જો સબસે વેલ ડેવલપ્ડ પૂરે હર વે મેં જાના જાતા હૈ, જૈસે કિ ટ્રાફિક વેઝ મેં, લિવિંગ બેસિસ પે, તો વો સબ યહાં પે અમદાવાદ કે ભી ટાઉન પ્લાન્સ હૈ ફ્રોમ ધ સ્ટાર્ટિંગ ટુ ધી ટિલ નાઉ. અમદાવાદ, ગાંધીનગર, બરોડા, મુંબઈ, ઉના અને દિલ્હીના રેકોર્ડ તપાસી 50 જેટલા નકશાઓ એકત્ર કરાયા છે. આ સાથે જ સેન્ટર ફોર રિસર્ચ ઓન આર્કિટેક્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીંયા અલગ અલગ પ્રકારના નકશાઓની શરૂઆત ક્યારે થઈ તે પણ રજૂ કરવામાં આવ્યા છે. આ એક્ઝિબિશન 8મી મેથી સેપ્ટ યુનિવર્સિટીમાં શરૂ થયું છે, જે તમામ લોકો માટે ઓપન છે. ગુજરાતના મહેસૂલી અધિકારી અને ભૂગોળશાસ્ત્રીએ 1824માં સિટી સર્વે કરવાની શરૂઆત કરી. ત્યારબાદ 1883માં તે સમયના તત્કાલીન કલેક્ટર હોપના માર્ગદર્શન હેઠળ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને તે 1881માં પૂર્ણ થયો હતો. આ સિટી સર્વે પરથી જનરલ ઇન્ડેક્સ ઓર ધ મેપ ઓફ અમદાવાદનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના નકશા સહિત મિલકતના માલિકીની માહિતી પણ આપવામાં આવી હતી. નકશામાં રોડ, પ્રાઇવેટ પ્રોપર્ટી, ગવર્મેન્ટ પ્રોપર્ટી, ચેરિટેબલ ટ્રસ્ટની સંપત્તિ અને પોલોની સીમાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પ્રોપર્ટી કાર્ડ, માલિકનું નામ, સર્વે નંબર, સર્વેની તારીખ જેવી વિગતો પણ અહીંયા લખવામાં આવી હતી. 1824 થી 1826ની વચ્ચે કરવામાં આવેલા સર્વેક્ષણ અધિકારી મેવલિસના માર્ગદર્શન આ સર્વે થયો હતો. મેં રાયપુર છત્તીસગઢ સે આઈ એન્ડ યહાં પે જોબ કે પર્પઝ કે લીએ આઈ થી એન્ડ આઈ થોટ ઓફ કમિંગ હિયર. સમર એક્ઝિબિશન જો હૈ જો હર સાલ સેપ્ટ મેં હોતા હૈ એન્ડ ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ સી કે સેપ્ટ મેં હર યરલી જો ઇતના એફર્ટ્સ ડાલતે હૈ એન્ડ એવરીથિંગ ઇઝ સો નાઇસ હિયર કે જો અભી હમને મેપ્સ ભી દેખા ટીવી સ્કીમ્સ એન્ડ જો અમદાવાદ કા વોલ ઇમ્પ્રુવમેન્ટ કેસા હુઆ હૈ બાય ટાઈમ કેસે ઇવોલ્વ હુઆ હૈ ઇટ ઇઝ વેરી નાઇસ ટુ સી. સિટી સર્વેની શરૂઆત 1926માં કરવામાં આવી હતી અને તે વર્ષે બોમ્બે પ્રોસિડિંગમાં 34 શહેર અને 26 ગામડાઓ નોંધાયા હતા. આ સર્વે પહેલાં 1800 થી 1823 વચ્ચે લશ્કરી અધિકારીઓએ લશ્કરી માર્ગો પર ભૌગોળિક સર્વે કર્યું હતું. સાબરમતી નદીની પશ્ચિમ બાજુએ બનાવવામાં આવેલી પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ હતી. આ યોજનામાં 2 જૂથો હતા, જેમાં દરિયાપુર ગ્રુપ, કાજીપુર ગ્રુપ, શાહપુર અને ખાનપુર દરવાજા બહાર આવેલા વિસ્તાર
એલિઝબેથ ગ્રુપમાં સાબરમતી નદીના પશ્ચિમ ભાગના સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સ્કીમમાં 50 હાઉસિંગ સોસાયટીનો સમાવેશ કરાયો હતો. આ યોજનામાં ભૂગર્ભ ગટર, પાણી પુરવઠા, વરસાદી પાણીના ડ્રેનેજની યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યોજનાને બનેલી હાઉસિંગ સોસાયટીમાં કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અને અમદાવાદની પહેલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી બ્રહ્મ ક્ષત્રિય હતી, જેમાં માત્ર 80 પરિવારો રહેતા હતા. આર્થર એડવર્ડ રિમાન્સ રિચી રોડ પર ભીડ ઘટાડવા કાલુપુર રિલીફ રોડનું નિર્માણ કરવાનું આયોજન ઘડ્યું હતું. આ આયોજનમાં 60 ફૂટ પહોળા અને 6,000 ફૂટ લાંબા રોડની રચના કરાઈ હતી, જે અમદાવાદ રેલવે સ્ટેશન નજીકના સાકર બજારથી લઈ ભદ્રકાળી સુધીનો હતો. આ યોજના અમલીકરણ 63,175 સ્ક્વેર યાર્ડ એરિયા અને 1,288 જેટલી મિલકતો અને 5,000 લોકોને રોડ બનાવી અસર થતી હતી. કેટલાક લોકોએ અમદાવાદ મ્યુનિસિપાલિટી વિરુદ્ધ કેસ પણ કર્યો હતો. પહેલા રોડ 80 ફૂટનો બનાવાયો, પરંતુ ધાર્મિક સ્થળોને કારણે તેની પહોળાઈ ઘટાડાઈ 80ના બદલે 60 ફૂટ કરવામાં આવી હતી. આ રસ્તો બનાવવાનો અંદાજિત ખર્ચ 1 કરોડ રૂપિયા, જેમાં સંપાદનનો ખર્ચ 41,50,000, રોડના નિર્માણની કિંમત 2,88,000 અને જમીન રીસર્વેનો ખર્ચ 63,000 થયો હતો. તે સમયે બોમ્બે પ્રોસેડિંગ કન્સલ્ટિંગના સર્વે આર્થર મિરાસે બ્રિટિશ કોલોની માટે 60 ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરી હતી. I'm an architect who completed my master's. I'm also in the pursuing of project management things. I'm here for the summer exhibition in the SEP. I've seen these maps and then the historic things. There are lots of meticulous efforts which have been taken here. I like it. It's been good. Good effort. શહેરમાં સૌ પહેલા જમાલપુર વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, જે ઓછી આવક ધરાવતા લોકો માટેનું હતું. આ ટાઉન પ્લાનિંગમાં ગટરના પમ્પિંગ સ્ટેશન, એએમટીસના વર્કશોપ વગેરેનો સમાવેશ થતો હતો. ત્યારબાદ તેમાં લાકડાના વેપારીઓ માટે પણ જગ્યા ફાળવવામાં આવી હતી. તો દર્શક મિત્રો, આવું જ આ અદ્ભુત પ્રદર્શન કે તમને જૂનો અમદાવાદ એટલે લગભગ 150 વર્ષ જૂના અમદાવાદના નકશા જોવા મળશે, સાથે સાથે એ વખતે કેવા ટાઉન પ્લાનિંગની યોજના થઈ હતી તે પણ જાણવા મળશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્દિક રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.